નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં છે તે બ્રિજ કોર્સ ઇન ગુજરાત બોર્ડ, એટલે કે બ્રિજ કોર્સ એટલે શું તેના વિશેની માહિતી મેળવશું. તો અત્યારે છે તે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સેતુ જે પ્રોગ્રામ છે તેમાં જ્ઞાન સેતુ કાર્યક્રમમાં વિડીયો છે તે દર્શાવવામાં આવે છે કે જેમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ કાર્યક્રમ છે તે 10 જૂનથી છે તે ચાલુ કરવામાં આવેલ છે. એટલે કે 10 જૂનથી 10 જુલાઈ સુધી છે તે ધોરણ 1 થી 10ના તમામ વિદ્યાર્થીઓ માટે જે સરકારી શાળાઓ છે તે સરકારી શાળાઓ દ્વારા અને જે ગુજરાત સરકાર દ્વારા છે તે આ જ્ઞાન સેતુ કાર્યક્રમ છે તેનો વિડીયો દર્શાવવામાં આવે છે, જે દૂરદર્શનની ડીડી ગિરનાર ઉપર છે તે જોવા મળે છે. તો બ્રિજ કોર્સ એટલે શું અને તેનાથી શું ફાયદાઓ થશે અને શા માટે ગુજરાત સરકારે છે તે આ બ્રિજ કોર્સ છે તેને ચાલુ કરતો તેનો અભ્યાસ છે તે આપણે કરીએ. તો તેમાં ફર્સ્ટ છે, બ્રિજ કોર્સ એટલે શું? તો કોરોના વાયરસની મહામારીના કારણે ગયા વર્ષે તમામ ધોરણોમાં ગુજરાત સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવેલું હતું, જે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ગયા વર્ષે છે તે કોરોના વાયરસની મહામારીના કારણે ધોરણ 1થી ધોરણ 12 સુધીના તમામ ધોરણના વિદ્યાર્થીઓને છે તે માસ પ્રમોશન આપવામાં આવેલું છે. બરાબર, અત્યારે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. તો અત્યારે તમને ખ્યાલ હશે કે ઘણી બધી સ્કૂલોમાં છે તે ઓનલાઈન એજ્યુકેશન છે તે ચાલુ છે, કોઈ પણ એપ્લિકેશન દ્વારા, યુટ્યુબ દ્વારા લાઈવ છે, તેમજ વોટ્સઅપમાં ઘણી બધી જગ્યાએ છે તે સ્કૂલો દ્વારા છે તે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તો સૌ પ્રથમ તો આપણે બ્રિજ કોર્સની વાત કરીએ તો બ્રિજ એટલે શું? તો કે બ્રિજ એટલે કે ગુજરાતી ભાષામાં એનો મીનિંગ થાય છે સેતુ. બ્રિજ છે તે અંગ્રેજી શબ્દ છે. બરાબર, બ્રિજ કોર્સ એટલે કે એક સેતુનો કોર્સ છે. બ્રિજ એટલે કે સેતુ, કોઈ પણ એક, ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે નદી હોય તો ત્યાં બ્રિજ બાંધેલો હોય. બરાબર, એક છેડેથી બીજા છેડે જવા માટે આપણે તેનો સેતુનો ઉપયોગ કરીએ છીએ. તો ત્યાર પછી છે બ્રિજ કોર્સ એટલે શું? તો ગયા વર્ષના ધોરણનો અભ્યાસક્રમ ઉપરાંત આ ચાલુ વર્ષનો અભ્યાસક્રમનો સમન્વય કરવો, એટલે કે ધોરણો બે ધોરણો વચ્ચે સેતુની કામગીરી એટલે કે બ્રિજ કોર્સ. તો અહીંયા બ્રિજ કોર્સ એટલે શું તે માહિતી છે કે ગયા વર્ષ જે હોય છે તે ગયા વર્ષનો અભ્યાસક્રમ, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી અત્યારે ધોરણ 7માં છે. બરાબર, અત્યારે ચાલુ વર્ષે 2021માં અત્યારે તે વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છે. તો ગયા વર્ષે તે કયા ધોરણમાં હશે? તો કે ધોરણ 6માં. ગયા વર્ષના ધોરણનો અભ્યાસક્રમ એટલે કે ધોરણ 6નો અભ્યાસક્રમ ઉપરાંત આ ચાલુ વર્ષનો અભ્યાસક્રમ, ચાલુ વર્ષનો એટલે કયો? તો કે ધોરણ 7નો અભ્યાસક્રમ. બંનેનો સમન્વય કરવો, એટલે કે ધોરણ 6 અને ધોરણ 7 બંને જે ધોરણો છે તેના અભ્યાસક્રમનો સમન્વય કરવો, એટલે કે સાંકળી લેવું, ભેગું કરવું, એટલે કે બે ધોરણો વચ્ચેની સેતુની કામગીરી એટલે કે બ્રિજ કોર્સ. બંને જે ધોરણો છે, ધોરણ 6 અને ધોરણ 7, એ બંનેનો અભ્યાસક્રમ છે તેનો સમન્વય કરી અને તેની કામગીરી કરવી એટલે કે બ્રિજ કોર્સ. તો આ થયો બ્રિજ કોર્સની વ્યાખ્યા. બરાબર, આ છે બ્રિજ કોર્સ. ત્યાર પછી આગળ છે કે ધોરણ 9ના વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધોરણ 10માં આવશે. અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને ખ્યાલ આવે કે ધોરણ 9ના વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધોરણ 10માં આવશે. બરાબર, એટલે કે ધોરણ 10માં અત્યારે આવી ગયા હશે. ગયા વખતે જે ધોરણ 9માં વિદ્યાર્થીઓ હતા તે માસ પ્રમોશન દ્વારા અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે. હવે આ વિદ્યાર્થી ધોરણ 9માં માત્ર ઓનલાઈન અભ્યાસ કરેલ છે, કારણ કે ગયા વર્ષે છે તે શાળા ખોલવામાં આવી ન હતી, આવી હતી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, પરંતુ તે 1-2 મહિના જ છે તે ઓફલાઈન વિદ્યાર્થીઓને બોલાવીને એજ્યુકેશન આપવામાં આવેલું હતું. બાકી સમગ્ર વર્ષ દરમિયાન છે તે ઓનલાઈન એજ્યુકેશન જ છે તે આપવામાં આવેલું હતું. એટલે કે ધોરણ 9ના વિદ્યાર્થી માસ પ્રમોશન મેળવી અને અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે ઓનલાઈન. બરાબર, જેથી ધોરણ 10માં અભ્યાસ કરવા માટે તેમનામાં રહેલી ધોરણ 9ની ઉણપ છે તે ઉણપ બ્રિજ કોર્સ દ્વારા પૂર્ણ થાય અને આગળના ધોરણમાં વિદ્યાર્થીઓનું લેવલ જાળવી રાખી સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે આ ગુજરાત સરકાર દ્વારા બ્રિજ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ધોરણ 9માં જે વિદ્યાર્થી છે તેને માસ પ્રમોશન આપી અને ધોરણ 10માં છે તે અભ્યાસ અત્યારે કરી રહ્યો છે, અત્યારે ધોરણ 10નો ઓનલાઈન અભ્યાસક્રમ તે પોતે કરી રહ્યો છે. બરાબર, ઘરે બેઠા.
પરંતુ ગયા વર્ષે છે ધોરણ 9માં માત્ર તેણે ઓનલાઈન અભ્યાસ કર્યો છે. તમને ખ્યાલ છે અને શિક્ષકોને પણ ખ્યાલ હશે કે ઓનલાઈન શિક્ષણ છે તે ઓફલાઈન જેવું તો ન હોઈ શકે, કારણ કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેમાં છે તે તફાવત હોય છે. શિક્ષક સામે હોય અને ભણાવે, ઓનલાઈન ભણાવે, બંનેમાં છે તે ખૂબ જ અંતર હોય છે. એટલા માટે છે ધોરણ 9માં તેને ઓનલાઈન અભ્યાસ કર્યો હતો તેના શિક્ષણમાં છે તે અમુક ઉણપ હોય, તો તે આ ઉણપ છે તે દૂર કરવા માટે આ બ્રિજ કોર્સ છે તે પૂર્ણ સ્વરૂપે છે તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓનું જે લેવલ છે તે લેવલ જાળવી રાખવા માટે આ બ્રિજ કોર્સ છે તેની રચના કરવામાં આવી છે. તે માટે આ બ્રિજ કોર્સનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે ધોરણ 9નો વિદ્યાર્થી છે તે ધોરણ 9માં કોઈ પણ કચાશ હોય, કોઈ પણ ખામી હોય, કોઈ અમુક બાબતો હોય તે અભ્યાસ કરી ન શક્ય હોય, કારણ કે ઓનલાઈન લેક્ચર લઈએ તો ઓનલાઈન લેક્ચર તો વધીને અડધી કલાકથી કલાકનો હોય, બરાબર, સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ ન થઈ શક્યો. એટલે વિદ્યાર્થીઓને છે તે અભ્યાસક્રમ બાકી હોય અને કોઈ પણ ઉણપ રહી જાય તો તે છે તે દૂર કરી અને ધોરણ 10માં તેને તકલીફ ન પડે તે માટે આ બ્રિજ કોર્સનું આયોજન છે તે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. તો હવે આપણે અભ્યાસ કરીએ કે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ સાહિત્ય, એટલે કે જ્ઞાન સેતુ સાહિત્ય દ્વારા આ જે બ્રિજ કોર્સનું જે સમગ્ર આયોજન છે તે ક્લાસમાં રેડીનેસ છે તે કરવામાં આવેલું છે. એટલે કે જે જ્ઞાન સેતુ સાહિત્ય છે તેના દ્વારા આ જે બ્રિજ કોર્સના વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે. તો કયા ધોરણ અને કયા વિષય માટે છે? તો કે ધોરણ 1 માટે છે શાળા તત્પરતા, એટલે કે જ્ઞાન સેતુ સાહિત્ય દ્વારા શાળા તત્પરતામાં ધોરણ 1 માટે છે તે આ બ્રિજ કોર્સનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાર પછી છે ધોરણ 2 અને 3 માટે છે વર્ગ તત્પરતા, તેમાં ગુજરાતી અને ગણિત વિષય ઉપર છે તે ફોકસ કરવામાં આવેલ છે. ત્યાર પછી ધોરણ 4થી ધોરણ 9 માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી, એટલે કે કહી શકાય કે મુખ્ય વિષયો છે. ગુજરાતી જે આપણી માતૃભાષા છે, ત્યાર પછી ગાણિતિક ભાષા છે અને અંગ્રેજી જે સેકન્ડ લેંગ્વેજ છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો ધોરણ 4થી ધોરણ 9 માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી જે વિષયો છે તેના માટેનું આયોજન છે તે આ જ્ઞાન સેતુ સાહિત્ય દ્વારા કરવામાં આવેલ છે. ધોરણ 10 માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન જે તમામ મુખ્ય વિષયો છે તે મુખ્ય વિષયો પણ છે તે બ્રિજ કોર્સમાં જ્ઞાન સેતુ સાહિત્ય દ્વારા છે તે શિક્ષણ આપવામાં આવેલું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ છે તે આપણે અભ્યાસ કર્યો કે વોટ ઇઝ બ્રિજ કોર્સ, એટલે કે બ્રિજ કોર્સ શું છે. તો બ્રિજ કોર્સ છે તે અત્યારે તમને ખ્યાલ છે શાળાઓ બંધ છે, બરાબર, પરંતુ જે આપણે ડીડી ગિરના ચેનલ છે તે ડીડી ગિરના ચેનલ ઉપર છે તે બ્રિજ કોર્સ સેતુ કાર્યક્રમમાં વિડીયોઝ છે તે આવે છે. તો જે વિદ્યાર્થીઓને બ્રિજ કોર્સમાં જોડાવવું હોય તે જોડાઈ શકે છે, કારણ કે હવે થોડા દિવસોમાં છે 10 જુલાઈએ છે તે બ્રિજ કોર્સ છે તે પૂર્ણ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે બ્રિજ કોર્સ ઇન ગુજરાત બોર્ડ, એટલે કે બ્રિજ કોર્સ એટલે શું તેની માહિતી છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.